તત્વચિંતક પેડ્રિક એવું કહ્યું છે કે તમે ક્યાં જાઓ છો એ મહત્વનું નથી, મહત્વનું એ છે કે તમે ત્યાં જઈને શું કરો છો. હોદ્દાથી તમારી નહીં, તમારાથી હોદ્દાની શોભા વધવી જોઈએ. એ ત્યારે જ થાય જ્યારે તમારા કામ સાચા, સારા અને લોકહિતના હોય. આ વાતને અક્ષરશ સાકાર કરી છે ગુજરાતના પનોતા પુત્ર અને ભારત સરકારના ગૃહમંત્રી તથા દેશના પ્રથમ સહકાર મંત્રી, આપણા સૌના માર્ગદર્શક અને પ્રેરણા સ્ત્રોત માનનીય શ્રી અમિતભાઈ શાહે. આવો તાલીઓના ગુંજારાઓ સાથે આમંત્રિત કરીએ માનનીય કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીને આપણું માર્ગદર્શન કરવા. માનનીય મંત્રીશ્રી અમિતભાઈ શાહ, આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રના મંત્રીમંડળમાં મારા સાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મંત્રી શ્રીમાન નીતિન ગડકરી, ગુજરાતના ઉપમુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને સાંસદ શ્રીમાન સી આર પાટીલજી, અને જ્યાં જ્યાં લોકાર્પણ ખાતમુહૂર્ત થઈ રહ્યા છે એ દરેક જગ્યાએ ઉપસ્થિત સૌ વિધાયકો, સાંસદો, રાજ્ય સરકારના મંત્રીઓ અને ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, સૌથી પહેલા તો હું આજના દિવસે વિજયભાઈ અને નીતિનભાઈને વિકાસ દિન નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું. નરેન્દ્રભાઈએ જે વિકાસની પરંપરા ગુજરાતની અંદર ચાલુ કરી, જનકલ્યાણની પરંપરા જે ચાલુ કરી, એને પહેલા આનંદીબેન અને પછી નીતિનભાઈ વિજયભાઈની જોડીએ ખૂબ સુંદર રીતે આગળ વધારી છે, અને એનું જ પરિણામ છે કે આજ ગુજરાત દરેક ક્ષેત્રની અંદર પ્રથમ નંબરે અથવા પ્રથમ નંબરની દિશામાં દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે. આજ એક જ દિવસની અંદર લગભગ 5300 કરોડ રૂપિયાના કામો એક જ મંચ ઉપરથી કાં તો લોકાર્પણ કાં તો એનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. લોકાર્પણની રાશિ 3322 કરોડ રૂપિયાની છે. કેટલાય મોટા બ્રિજો, રોડો, પાણીની યોજનાઓ, વીજળીની યોજનાઓ, ગરીબોના આવાસ, કઈ કેટલાય પ્રકારના કામો 3322 કરોડના આજ લોક ઉપયોગ માટે શરૂ થવા જઈ રહ્યા છે. આજે એનું લોકાર્પણ થાય છે એનો અર્થ એનું નિર્માણ અને એનું પૂરું થવાની ગતિ એ પૂર્ણ રૂપે કોરોના કાળમાં થઈ છે. જ્યારે વિશ્વભરની અંદર કોરોનાથી બધા જ વિકાસના પૈડાઓ રોકાઈ ગયા, એ વખતે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતની અંદર વિકાસની ગતિ ચાલુ રહી. કોરોના સામેની લડાઈ પણ તીવ્ર ગતિથી લડ્યા, મજબૂતીથી લડ્યા, કોરોના સામે વિજય પણ મેળવ્યો અને સાથે સાથે વિકાસ પણ ચાલુ રહ્યો. ગુજરાતની અંદર આ 3322 કરોડના કામોનું લોકાર્પણ એ દર્શાવે છે, અને આ 10 દિવસમાં બીજા અનેક કામોના ભૂમિપૂજન અને લોકાર્પણ થયા છે, એ દર્શાવે છે કે કોરોના કાળમાં પણ ગુજરાતે પણ પોતાના વિકાસને રોકાવા નથી દીધા, અને લગભગ 2000 કરોડના 1961 કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત પણ આજે થવા રહી. કુલ મિલાઈ 5300 કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન આજે થયા છે. મારા માટે વિશેષ આનંદનો વિષય એ છે કે આમાંથી લગભગ 900 કરોડ રૂપિયાના કામો મારા મતક્ષેત્ર ગાંધીનગર લોકસભા ક્ષેત્રની અંદર છે. લગભગ 630 કરોડના લોકાર્પણના કામો અને ખાતમુહૂર્ત લગભગ 241 કરોડના કામો થયું છે. બે મોટા મોટા ઓવરબ્રિજ, પીવાના પાણીની પાઇપલાઇન, અનેક વિવિધ કાર્યક્રમો મારા મતક્ષેત્રની અંદર થયા છે, અને અમદાવાદ અને ગાંધીનગર ને જોડવાનો શ્રી નીતિન ગડકરીજીના વિભાગમાંથી જે મોટો રોડ બનાવવાનો કાર્યક્રમ થયો છે એના લગભગ 5 ઓવરબ્રિજ આજ પૂરા થઈ લોકોના ઉપયોગમાં ચાલુ થાય છે, એનો મને બહુ જ આનંદ છે. આજ વતન પ્રેમ યોજના દ્વારા ગુજરાત સરકારે દુનિયાભરમાં વસતા ગુજરાતીઓને
પોતાના વતનના વિકાસ જોડે જોડવાનો એક સુંદર મોકો આપ્યો છે. ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જનભાગીદારીને મહત્વ આપવાની કાર્ય સંસ્કૃતિ ઉભી કરી. આજ વિજયભાઈ નીતિનભાઈ એને આગળ વધારી રહ્યા છે. જેમને જેમને પોતાના ગામની અંદર વિકાસના કામોમાં સહભાગીતા કરવી છે એ 60% ખર્ચો એ કાઢશે તો 40% ખર્ચો ગુજરાત સરકાર કાઢશે. પોતાના ગામના વિકાસની અંદર યોગદાન આપવાનો હું નથી માનતો કે આનાથી સારો મોકો મળે. આ તબક્કે દુનિયાભરમાં રહેતા સૌ ગુજરાતીઓને હું અપીલ કરવા માંગુ છું કે વતન પ્રેમ યોજનાની અંદર જોડાઈ 40% રાશિ જ્યારે રાજ્ય સરકાર આપે છે ત્યારે આપ એક વ્યક્તિ યા તો વ્યક્તિઓનો સમૂહ વતન પ્રેમ યોજનાનો ફાયદો લઈ જ્યારે આઝાદીના 75મા વર્ષમાં આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ વખતે તમારા ગામના તમારા જિલ્લાના વિકાસની અંદર તમે સૌ સહભાગી બનો આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવો જોઈએ. આજે જે યોજનાઓ થઈ છે એમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લગભગ ગ્રામીણ ક્ષેત્રોમાં 25,000થી વધુ પરિવારોને ઘરનું ઘર મળવા જઈ રહ્યું છે. 25,000 પરિવારોનું સ્વપ્ન આજે પૂરું થાય છે અને 45,000 લોકોના ઘરોનો બાંધકામનો આજે શિલાન્યાસ થયો છે. શહેરી ગૃહનિર્માણમાં પણ લગભગ 4,000 આવાસોના નિર્માણની આજે શરૂઆત થઈ છે. અમદાવાદ, વડોદરા, કેશોદ, વાંકાનેર આ શહેરોને નબળા વર્ગના લોકોને લગભગ 4,000 મકાન પૂરા પાડવાની આજે એનું ભૂમિપૂજન થયું છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, જામનગર, સુરત, જૂનાગઢ, ભાવનગર અને રાજકોટ એના એક મજબૂત રોડ નેટવર્ક નીતિનભાઈ બેઠા છે, હું ગુજરાત વતીથી નીતિનભાઈનો ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું. એક મજબૂત રોડ નેટવર્ક સાથે સાથે ઓવરબ્રિજ, અંડરવિંગ, અંડરબ્રિજ એના લોકાર્પણ અને નિર્માણના કામો ચાલુ થયા છે. લગભગ 114 રોડ, ફ્લાયઓવર અને બ્રિજ 690 કરોડ રૂપિયાના ખર્ચે આગળ વધી રહ્યા છે એનો મને આનંદ છે. સુજલામ સુફલામ યોજના હેઠળ લગભગ 1162 કરોડ રૂપિયાની પાઇપલાઇન એનું લોકાર્પણ થયું છે. નરેન્દ્રભાઈએ જ્યારે સુજલામ સુફલામ યોજના અને સૌની યોજનાનો વિચાર કર્યો હતો ત્યારે હું વિધાનસભાનો સદસ્ય હતો, રાજ્યના મંત્રીમંડળનો સદસ્ય હતો. વિપક્ષ તંજ કસતા હતા કે આવડી મોટી પાઇપોમાંથી શું જશે, આવડી મોટી નહેરોમાંથી હવા જશે. આજે મારે વિપક્ષના મિત્રોને કહેવું છે કે પાણી છેક બનાસકાંઠાએ પહોંચ્યું છે અને પાણી સૌરાષ્ટ્રના ગામે ગામ પહોંચ્યું છે. ટેન્કર રાજથી મુક્તિ કરાવવાનું કામ આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે શરૂ કર્યું હતું આજે લગભગ પૂરું થવાના આરે પહોંચ્યું છે. જલ જીવન મિશન હેઠળ જે વડાપ્રધાન શ્રીની બહુ મહત્વાકાંક્ષી યોજના નરેન્દ્રભાઈની છે, દરેક ઘરની અંદર નળથી પાણી પહોંચાડવાનું એના હેઠળ 23 જિલ્લાના 1632 ગામોમાં આજ લગભગ 400 કરોડ રૂપિયાની યોજનાઓ શરૂ થવા જઈ રહી છે. ગુજરાતની અંદર પીવાના પાણીના ક્ષેત્રની અંદર પહેલેથી સારી સ્થિતિ છે પણ એક પણ ઘર એવું ના રહી જાય 2022 સુધીમાં કે જેના ઘરે શુદ્ધ પીવાનું પાણી ના પહોંચતું હોય એ પ્રકારની વ્યવસ્થા આજ શરૂ થઈ. શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા 13 જિલ્લામાં 19 આઈટીઆઈના નવા નિર્માણ, 24 આઈટીઆઈનું એક્સટેન્શન અને એના ઓફિસ અને વર્કશોપના 12 જગ્યા પર શરૂઆત થવાનું આજે થયું છે. કેટલાકના લોકાર્પણ પણ થયા છે અને ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રની અંદર પણ 15 કરોડ રૂપિયાની લાગતથી 6 નવા બસ સ્ટેશનો પણ કર્યા છે. મિત્રો, કોરોનાના કપરી લડાઈમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, વિજયભાઈ અને નીતિનભાઈના નેતૃત્વમાં અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકર્તાઓના ન ભૂલાય એવા યોગદાનથી ગુજરાતની જનતાએ કોરોનાનો મુકાબલો કર્યો છે અને આપણે પહેલી લહેર અને બીજી લહેર બંને પાર કરીને આજે ફરી એકવાર વિકાસના રસ્તા પર ચઢવા જઈ રહ્યા છે. વેક્સિનેશનમાં સમગ્ર દેશની અંદર પ્રતિ 10 લાખ સૌથી વધુ વેક્સિન કોઈ રાજ્યએ આપ્યા હોય
તો એ આપણા ગુજરાતે આપ્યા છે અને ગુજરાતને સુરક્ષિત કરવાનું કામ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીએ કર્યું છે અને ગઈકાલે જ થોડા દિવસ પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ દરેક ગરીબને દિવાળી સુધી પર વ્યક્તિ 5 કિલો મફત અનાજ આપવાની યોજના શરૂ પણ કરી અને ઘરે ઘરે પહોંચે એટલા માટે એમને પોતે વિડીયો કોન્ફરન્સથી એની શરૂઆત કરી. મિત્રો, આ સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે. દેશના 80 કરોડ ગરીબોના કોરોના કાળમાં જયારે રોજગારી રોળાઈ ગઈ હોય એ વખતે એના માટે કમસે કમ પેટ ભરવાની જવાબદારી ભારત સરકારે નથી રાખી. નરેન્દ્રભાઈએ 80,000 કરોડ રૂપિયાથી વધુ ખર્ચે દરેક ગરીબના ઘરમાં દિવાળી સુધી મફત અનાજ પહોંચે એની વ્યવસ્થા કરી છે. 5 કિલો અનાજ આપવાની વ્યવસ્થા કરી છે. રાજ્ય સરકારે પણ એની સુચારુ રૂપે વિતરણની વ્યવસ્થા કરી જેમના માટે આ અનાજ છે એની સુધી પહોંચે એની એક સુંદર વ્યવસ્થા ઊભી કરી છે. હમણાં હમણાં નરેન્દ્રભાઈએ એક બહુ મોટો નિર્ણય કર્યો છે. ગુજરાતના અને દેશના બક્ષીપંથ સમાજના લોકો, પછાત વર્ગના લોકો, એમને સેન્ટ્રલ કોટાની અંદર મેડિકલ સીટોમાં રિઝર્વેશન નહોતું મળતું અને આર્થિક રૂપે પછાત બાળકો જે બિન અનામત જાતિઓના છે એમને પણ 10% રિઝર્વેશન નહોતું મળતું. નરેન્દ્રભાઈએ કેન્દ્રના કોટાની બધી જ મેડિકલની સીટો, ચાહે ગ્રેજ્યુએશનની હો ચાહે પોસ્ટ ગ્રેજ્યુએશનની, એની અંદર 27% રિઝર્વેશન પછાત વર્ગના બાળકો માટે અને 10% રિઝર્વેશન ઇકોનોમિકલી બેકવર્ડ લોકો માટે શરૂ કરી એક નવી શરૂઆત કરી છે. નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મને એમની સાથે કામ કરવાનો મોકો મળ્યો હતો. હું આજે એક વાત નિશ્ચિત રૂપે કહેવા માંગુ છું. ઘણા નેતાઓ પોતાના કારકિર્દી દરમિયાન ખૂબ સુંદર કામ કરતા હોય છે, એની ચિંતા કરતા હોય. નરેન્દ્રભાઈએ દેશના લોકતંત્રની અંદર એક નવી પરંપરા ઊભી કરી છે, એવી વ્યવસ્થા ઊભી કરવી જેનાથી એ નેતા જ્યારે બીજા કોઈ કામમાં હોય ત્યાં મુખ્યમંત્રી તરીકે ના પણ હોય તો પણ આપોઆપ વિકાસ ચાલતો રહે એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરી. અને મને ગૌરવ છે કે નરેન્દ્રભાઈ ગુજરાતની અંદર એવી વ્યવસ્થા ઊભી કરી છે કે એમના ગયા પછી પણ વિકાસ ખૂબ સુંદર રીતે ચાલી રહ્યો છે અને એ વિકાસને ગતિ આપવા માટે ચાલક બળ પૂરું પાડવું પડે અને નેતૃત્વ પૂરું પાડવું પડે અને એને આગળ વધારવાનું કામ કરવું પડે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ અને ઉપમુખ્યમંત્રી નીતિનભાઈએ પણ નરેન્દ્રભાઈના બતાવેલા રસ્તા પર ગુજરાતના વિકાસને ખૂબ ગતિ આપી છે, શાંતિ જાળવી છે, સુરક્ષા આપી છે અને ચહુમુખી વિકાસ, ચાહે આદિવાસી ક્ષેત્રનો હોય, ચાહે દરિયાકાંઠાનો હોય, ચાહે પહાડ હોય, ચાહે જંગલ હોય, ચાહે ગામ હોય, ચાહે શહેર હોય, પીવાના પાણીની વાત હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય, ઔદ્યોગિક રોકાણ લાવવાની વાત હોય, દરેક ક્ષેત્રની અંદર વિકાસને ગતિ આપવાનું કામ કર્યું છે. અંતમાં આજે મારા મતક્ષેત્રની અંદર પણ લગભગ 900 કરોડના કામોનું લોકાર્પણ થયું છે. હું રાજ્ય સરકાર અને શ્રી નીતિન ગડકરી બંનેનો હૃદયપૂર્વક આભાર માનું છું અને ગુજરાતની જનતાને પણ હું હંમેશા જ્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટી આપની સમક્ષ આવી આપે મનથી આશીર્વાદ આપ્યા છે એટલે માટે હૃદયથી આભાર માનું છું અને ફરી એકવાર મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ અને નીતિનભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી મારી વાતને પૂરી કરું છું. વંદે માતરમ. આભાર માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી આપનો. આપનું સતત માર્ગદર્શન અને પ્રેરણા ગુજરાતને અવિરત વિકાસ ગતિએ આગળ વધારશે એવી અપેક્ષા રાખીએ છીએ.